गुड मॉर्निंग गर्ल्स, यू ए 03 एस पी एस वाई 21। आज आप मूलभूत मनोविज्ञान में चैप्टर 3 यूनिट 3 फीलिंग्स एंड इमोशंस की चर्चा करवाना छे। आवेग अने लागणी में एमां मेजरमेंट ऑफ फीलिंग्स, लागणी नुं मापन, एना विशे आपणे चर्चा करवाना छे। प्रत्येक लागणी में ओछा वत्ता प्रमाण में सुखद अथवा दुखद भाग रहेलो होय छे। मनोविज्ञानिकोए लागणीना सुखद अने दुखद भावनुं मापन करवाना प्रयासो करेला छे। लागणीना सुखद अने दुखद भावनुं मापन करवा माटे मुख्यत्वे त्रण पद्धतिओनो उपयोग थाय छे। एमां एक छे रेटिंग स्केल, मूल्य श्रेणीनी पद्धति, बीजुं छे ऑर्डर ऑफ मेरिट, गुण क्रमांक पद्धति, अने त्रीजुं छे पीयर कम्पेरिजन्स एटले युग्म तुलना पद्धति। सॉरी, तो पहली आपणे चर्चा करवाना छे मूल्य श्रेणी पद्धति। आ पद्धतिमां सुखद अने दुखद भावोनी जुदी जुदी मात्राओ दर्शावता त्रण के पांच विकल्पो वाळो एक श्रेणी दंड तैयार करवामां आवे छे, एक तुला तैयार करवामां आवे छे। अने पोते जुदी जुदी परिस्थितिओ, वस्तुओ के माणसो विशे केटला प्रमाणमां सुखद के दुखद लागणी धरावे छे ते आ श्रेणी उपर दर्शाववानुं लोकोने कहेवामां आवे छे। दाखला तरीके एक प्रश्न होय અને તેના જવાબમાં વિકલ્પો ખૂબ ગમે છે, ખૂબ જ ગમે છે, ગમે છે, તટસ્થ, નથી ગમતું, કંટાળો આપે છે, આ પ્રકારના શ્રેણી દંડ આપેલો હોય છે। એટલે જે મૂલ્ય શ્રેણી છે એ 3 લઈ અને 7 સ્કેલ સુધીની હોઈ શકે છે। મતલબ જે જવાબ આપવાના હોય છે 3 ઓપ્શન હોઈ શકે, 3 વધારેમાં ઓછામાં ઓછા 3, વધારેમાં વધારે 7। જેટલા ઓપ્શન વધારે હશે એટલી વ્યક્તિની લાગણી વધારે ક્લિયર રીતે સમજી શકાશે। દાખલા તરીકે કોલેજના વિદ્યાર્થીઓને સંગીત, શાસ્ત્રીય સંગીત સાંભળવાથી કેવી લાગણી થાય છે એ જાણવું હોય તો તેમને આ શ્રેણી દંડ ઉપર પોતાની લાગણીઓ દર્શાવવાનું કહેવામાં આવે। વિદ્યાર્થીઓ પોતાની લાગણી આ રીતે દર્શાવી શકે, દાખલા તરીકે શાસ્ત્રીય સંગીત સાંભળવું ખૂબ જ ગમે છે, ગમે છે, તટસ્થ, નથી ગમતું કે કંટાળો આપે છે। આ 5 તુલા છે, એવી રીતના 6 અને 7 તુલા પણ હોઈ શકે। તો આ વિકલ્પોમાંથી વિદ્યાર્થી જે વિકલ્પ પસંદ કરે છે તે લાગણી દર્શાવે, તે તેની લાગણી દર્શાવે છે। આ રીતે અમુક બાબત વિશેની લોકોની લાગણીઓનું પ્રમાણ જાણી શકાય છે। બીજું છે ઓર્ડર ઓફ મેરિટ, ગુણ ક્રમાંક પદ્ધતિ। આ પદ્ધતિમાં વ્યક્તિને વસ્તુઓ કે વ્યક્તિઓની યાદી આપવામાં આવે છે। વ્યક્તિ પોતે આ વસ્તુઓની પોતાના ઉપર પડેલ છાપને આધારે સુખદપણાની દ્રષ્ટિએ તેઓને ક્રમમાં ગોઠવે છે। જે વસ્તુ તેને વધારે સુખદ લાગતી હોય તેને પહેલો નંબર આપે, એમ ક્રમવાર તે વસ્તુઓને ગોઠવે છે। આ રીતે માપન કરવાથી જુદી જુદી વસ્તુઓના સુખ કે દુઃખના ભાવ વિશેની તુલના થઈ શકે છે તથા એનો ક્રમ જાણી શકાય છે। દાખલા તરીકે બહાર જવાનું ગમે છે કે ઊંઘવાનું ગમે છે કે વાંચવાનું ગમે છે કે જમવાનું ગમે છે, 4 ઓપ્શન હોય તો એમાં સૌથી વધારે શું ગમે છે એને પહેલો નંબર, પછી એના પછી ઓછું શું, એના પછી પછી શું, સૌથી છેલ્લું શું, તો આ ક્રમ આવશે। એટલે વ્યક્તિને પહેલેથી લઈને એની જે ગમતી બાબતો છે કે ના ગમતી બાબતો છે એનો ક્રમ આપવાથી એના જીવનમાં કઈ વસ્તુઓનું મહત્વ છે અથવા કઈ બાબતોને વધારે સુખ આપે છે અને કઈ બાબતોને વધારે દુઃખ આપે છે એ જાણી શકાશે। એના પછી છે છેલ્લી પદ્ધતિ છે, એ છે પીયર કમ્પેરિઝન યુગ્મ તુલા પદ્ધતિ। આ પદ્ધતિમાં સુખદ કે દુઃખદ ભાવ માપવાનો હોય તે દરેકને બાકીની દરેક બાબતો સાથે જોડકામાં ગોઠવવામાં આવે છે। આ પદ્ધતિમાં દરેક વસ્તુની બાકીની દરેક વસ્તુ સાથે સરખામણી થઈ શકે છે। તેમાં વ્યક્તિએ આ જોડકામાંથી કઈ બાબત વધુ સુખદ લાગે છે તે જણાવવાનું હોય છે। દાખલા તરીકે વ્યક્તિને કેવો સ્વાદ વધુ સુખદ લાગે છે તે માપવાનું હોય તો આ પ્રમાણે આપણે જોડકા બનાવી શકીએ। દાખલા તરીકે ખારી અને ગળી વસ્તુ, બરાબર છે, ગળી અને ખાટી વસ્તુ, ખાટી અને તીખી વસ્તુ, તીખી અને તુરી વસ્તુ, બરાબર છે। એટલે આની અંદરથી કંઈક નીકળીને આવશે મેઇન વસ્તુ કે કઈ વસ્તુ નથી ગમતી કાં તો કઈ વસ્તુ ગમે છે। સુખદ કે દુઃખદ ભાવે સાપેક્ષ બાબત છે, તેથી નિરપેક્ષ રીતે આપણે એમ કહી શકીએ નહીં કે અમુક વસ્તુથી અમુક પ્રકારમાં અમુક પ્રમાણમાં સુખદ ભાવ હંમેશા જ ઉત્પન્ન થાય છે। એક જ વસ્તુ, એક જ વ્યક્તિને જુદા જુદા સંદર્ભમાં વધતા ઓછા સુખના ભાવનો અનુભવ કરાવે છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિને
અમદાવાદ કરતાં મુંબઈમાં રહેવાનું ખૂબ જ ગમતું હોય, પરંતુ તે જ વ્યક્તિને મહેસાણા કે વિસનગર કરતાં અમદાવાદમાં રહેવાનું વધારે ગમે, બરાબર છે? આપણને ગળી વસ્તુ કરતાં ફરસાણ વધુ ભાવતું હોય, પરંતુ કડવી દવા પીવી પડે તો એની વખતે આપણને ગળી વસ્તુ એ વધારે સારી લાગશે. આમ લાગણીનો સુખદ કે દુઃખદ ભાવ એ સાપેક્ષ બાબત છે. તેથી લાગણીના માપન દ્વારા અમુક વસ્તુઓનો અનુભવ કે બીજી વસ્તુઓના ભાવનું માપન જુદી જુદી પરિસ્થિતિ અને વસ્તુના સંદર્ભમાં બદલાતું રહે છે. આજે આપણે યુનિટ 3ની અંદર લાગણીનું માપન, મેઝરમેન્ટ ઓફ ફિલિંગ, એની 3 પદ્ધતિ વિશે ચર્ચા કરી છે. એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે મૂલ્ય શ્રેણી પદ્ધતિ, ગુણ ક્રમાંક પદ્ધતિ અને યુગ્મ તુલના પદ્ધતિ. નેક્સ્ટ અહીંયા આગળ આપણે લાગણી વિશેનો મુદ્દો એ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ઓડિયોમાં આપણે આવેગ એટલે શું, એટલે આવેગની વ્યાખ્યાઓ વિશે અને આવેગના જે બીજા મુદ્દાઓ છે ચેપ્ટરમાં તમને આપેલા છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. થેન્ક યુ.